गुणों विषय गण प्रकरण संख्या बताती तो आपने छेले जो भी तू तो कि शांत प्रसाद अभिव्यक्ति पची अनंत अनावृत अनंत आवृत त्रण प्रकार था बराबर शांत प्रशांत पची बीजा नंबर है अनंत आवृत बीजा नंबर है अनंत अनावृत बराबर तो त्रण प्रकार था शांत એટલે કે કેવી હતી કે આપણે 1 હાફ જોયું તો એનો જવાબ તો 0.5 એટલે કે આટલે સુધી આવે અટકી જાય બરાબર અનંત આવૃત તો કે સંખ્યા અનંત સુધી જતી હોય સંખ્યા અનંત સુધી જતી હોય પણ આવૃત એટલે શું તો કે એના પાછળના અંકો છે એ રિપીટ થતા હોય આપણે એક જ છેદમાં 7 જોયું તે 1 જોયું બરાબર 0.14 28 57 પછી 14 28 57 14 28 57 તો આ કેવી થતી રિપીટ થતી હતી બરોબર એટલે પાછળ ના લખે અને અહીંયા લીટી કરી દેવાની ઉપર પછી પાઈ પછી કેવી રીતે 3.14159 બરાબર આ કેવી રીતે અનંત સુધી જાય કોઈ સંખ્યા રિપીટ ના થાય વચ્ચે પણ અનંત સુધી જતી હતી બરાબર છે તો આજે આપણે જોઈએ કે કોઈ સંખ્યા આપી છે 0.3333 તેને p / q સ્વરૂપમાં દર્શાવવાની p / q સ્વરૂપમાં દર્શાવો બરાબર p / q સ્વરૂપમાં દર્શાવવાની છે સો કે સૌ પહેલા શું કરશું x बराबर 0.3333 बराबर x बराबर 0.333 ધારી લીધા હવે શું કરવાનું તો કે જેટલી સંખ્યા તો આને કઈ રીતે લખી શકાય 0.3 રિપીટ થાય છે 3 છેદમાં લીટી તો કે જેટલી સંખ્યા અહીંયા રિપીટ થતી હોય એટલે કે અહીંયા એક જ સંખ્યા 3 છે બરાબર એક જ લીટી આપ એક જ સંખ્યા પર લીટી કરી છે એટલે કે 3 રિપીટ થાય છે તો કે 1 0 હોય એવો 10 કો લઈ લેવા ગુણીકાર બરાબર એના વડે તો કે અહીંયા 10 વડે ગુણતા તો કે 10 વડે બંને બાજુ ગુણતા તો અહીંયા કેટલા થશે કે 10x બરાબર કેટલા થઈ જશે અહીંયા 10 વડે ગુણશું 10 ગુણ્યા 0.3333 તો કેટલા થશે 10x અંદર ગુણે જશે એટલે 3.3333 બરાબર તો હવે શું કરવાનું તો કે હવે આ જે કિંમત મળી એને જે કિંમત આપણે ધારી લીધી ને એને બાદ કાઢી શકવાનું તો કે અહીંયા શું કરશું 3.3333 આપે છે માઇનસ જે સંખ્યા ધારી લીધી x તો કે એને એટલે કે 0.3333 બરાબર તો જવાબ શું આવશે 3 0 3 0 3 0 3 0 3 0 બરાબર કેટલો જવાબ મળ્યો 3 અહીંયા 3 ખરા પણ હવે શું તો કે સરવાળો જે 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 સંખ્યા બાદ કરી હતી એને સરવાળો કરવાનો એટલે કે જે સંખ્યા ધારી છે એને એડ કરી દેવાની બરાબર તો આ શું થયું તો કે 10x બરાબર 3 વત્તા 0.333 ની જગ્યાએ શું છે તો કે x આપ્યા છે બરાબર તો હવે 10x છે 10x x બરાબર ની આવા જાય તો -x બરાબર 3 તો કે 10x -x એટલે કે 9x બરાબર 3 તો કે x બરાબર 3 ના છેદમાં 9 x બરાબર કેટલા છેદમાં 3 આ કેમ મળ્યું સમય t / q સ્વરૂપ બરાબર સમય સંખ્યાના સ્વરૂપમાં મળી ગયું તો હવે જો આગળ સ્વાધ્યાય 1.2 1.3 સ્વાધ્યાય 1.3
1.3 બરાબર તો જો પહેલો ઇક્વેશન શું છે આ નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે લખો તો આપણે ખબર છે આ ત્રણ વસ્તુ છે આપણી પાસે શાંત દશાંશ અનંત આવૃત અનંત અનાવૃત તો કે પહેલી રસ છે પહેલી તો કે છે 36/100 ઓકે 36/100 તો એનો ભાગાકાર કરીએ કેટલો થાય 36/100 પાછો ભાગ ચાલતો નથી બરોબર એટલે 0.2 થી દેવાનો અને અહીંયા 0 કે હવે 100 તારીખ 300 કેટલો આવશે 60 અને પાછો 0 મૂકવો પડશે 100 6 600 તો આ તો કેવી થઈ ગઈ 0 થઈ ગઈ તો 36/100 કેટલા આવ્યા ઓકે 0.36 બરોબર તો આના માટે કેવી થશે કેવી થશે તો કે શાંત દશાંશ એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ બરોબર આ તમારો જવાબ કહેવાવા શા માટે તો કે આપણે શાંત દશાંશ તો શું હતું તો કે અટકી જાય બરોબર એક જગ્યાએ કિંમત અટકી જાય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય પછી એ રીતે બીજો બીજામાં શું હતું તો 1/11 તો 1/11 તો કેટલા થશે તો કે ભાગ ના ચાલે એટલે અહીંયા 0 તો અહીંયા પોઈન્ટ હજી ભાગ નહીં ચાલતો તો કે અહીંયા 0 લગાવો એટલે અહીંયા 0 થશે તો 11/99 કેટલો આવશે નીચે 1 કે 0 મૂક્યો પણ ભાગ ના ચાલે તો બીજો 0 કે 11/99 તો હજી પાછો એ જ આવે જવાબ 1 અહીંયા 0 0 9 બરાબર 99 તો અહીંયા જો 1 પછી 0 0 આ બધું જાય છે બરાબર તો કે આગળ પણ શું આવશે 0 9 0 9 0 9 કેવો આવશે અનંત આવશે તો આ શું કહેવાય આપણે જોયું હતું અનંત આપ્યું છે બંને અનંત તો અહીંયા અનંત તો આવે છે પણ આ કેવું છે તો કે રિપીટ થાય છે રિપીટ થવા માટે શું હતું તો કે આવૃત બરોબર એટલે આ કેવી છે એનો જવાબ 0.09 ઉપર રિપીટ એટલે આ તો કે કેવું છે તો કે અનંત આવૃત બરાબર કેવી છે આ અનંત આવૃત હવે એક પ્રમાણે ત્રીજો ત્રીજો શું છે 8 × 32 = 8 8 × 16 = 32 8 × 32 = 8 તો 1 વધ્યો હવે 0 ઉતાર્યો એટલે અહીંયા પોઈન્ટ તો 8 × 8 કેટલા થાય 2 0 એટલે 8 × 16 8 × 16 20 માંથી 16 એટલે 4 0 8 × 16 8 × 32 8 × 32 કેટલા આવશે 8 × 5 = 40 થશે અહીંયા 8 × 5 = 40 તો કેટલા થયા 0 0 બરાબર તો અહીંયા જવાબ તો 0 આવી ગયો તો આનો જવાબ શું આવ્યો તો કે 4.125 4.125 તો અનંત તો છે જ નહીં એટલે આ બંને તો જતું જ એટલે કઈ થઈ તો કે શાંત દશાંશ બરોબર શાંત દશાંશ થઈ આવે તો એ જ પ્રમાણે 4 નંબર 3/13 4 નંબર 3/13 તો કેટલા થશે 3/13 ભાગ ચાલતો નથી પહેલે રીતે એટલે કે 0 બરોબર 0 તો અહીંયા પણ 0 પણ અહીંયા પોઈન્ટ તો કેટલા થશે 13 × 26 કેટલા બનશે 4 હવે 0 1 × 26 1 × 39 એટલે 1 કે અહીંયા 0 મૂક્યો તો આપણે ભાગના ચાલ્યો એટલે બીજો 0 તો કે અહીંયા શું મૂકશું 0 બરોબર હવે
30 સીધા 91 તો કેટલા આવશે અહીંયા 9 હવે 0 મૂકીશું તો 13 સીધા અહીંયા 13 6 કેટલા થશે 13 ગુણ્યા 6 76 18 6 2 6 7 13 6 78 બરાબર તો 78 માં 90 થી 78 જાય એટલે 12 તો કેટલા આવશે અહીંયા 50 17 બરાબર કેટલા આવશે અહીંયા 3 0 તો અહીં 3 0 આવી ગયા છે તો કેટલા થશે 13 2 26 એટલે કે 4 તો અહીંયા એ જ રિપીટ થાય છે બરોબર એટલે અહીંયા 2 થી રિપીટ થાય છે 2 થી રિપીટ થાય છે એટલે કે અપ ટુ 2 આને અહીંયા આ રીતે દર્શાવી દેવાનું બરાબર એટલે કે આને જો આગળ આ સુધી જશે તો આ કેવી છે અનંત છે પણ કેવી છે રિપીટ થાય છે એટલે કે આવું બરોબર અહીંયા લખી દેવાનું રિપીટ થાય રિપીટ ન થાય બરોબર બાકી રીતે આનો જવાબ 0.2607 6 9 એટલે કે અનંત આવૃત બરાબર અનંત આવૃત એ પ્રમાણે પાંચ નંબર શું છે 2 ના છેદમાં 11 क्योंकि बीएनआर क्षेत्र में क्या कितना आवश्य भाग नहीं चाल तो ये 0 यहां पॉइंट क्योंकि 11 है तो 11 कितना आवश्य 9 भाग नहीं चाल तो ये 0 क्योंकि 11 इतना 81 कितना आवश्य 2 5 2 आई है यहां 0 એટલે 11 ઇન્ટુ 11 9 0 એટલે 11 ઇન્ટા 81 તો આમાં પણ ચાલુ જ રહેશે બરાબર એટલે કેટલા આવશે અહીંયા આ રીતે આવશે ચાલુ જ રહેશે તો આ પણ કેવી છે એટલે કે 0.18 તો આ કેવી છે અનંત પણ કેવી આવું રિપીટ થાય છે બરાબર એટલે કે અનંત આવું બરાબર હવે છેલ્લો છઠ્ઠા નંબરનો તો જો આમાં શું થશે એરા તો 329 ભાગ્યા 400 ની જગ્યાએ 4 કરી લેવાના પછી જે આવે ને એનો પોઈન્ટ 2 ખેંચી લેવાના આપણે તો 4 કેટલા થશે 8 6 32 4 8 32 કેટલા થાય 0 0 બરોબર 9 ઉતાર્યા 4 2 8 કેટલા થાય 1 તો હવે પોઈન્ટ એટલે જો 4 2 8 2 હવે 0 તો કે 4 4 × 4 = 20 બરોબર અહીંયા 0 0 થઈ ગયા જો તો અહીંયા જવાબ કેટલો હતો તો કે 82.25 છેદમાં 100 તો ખરા આપણે 4 વડે ભાગ્યા હતા 4 ગુણ્યા 100 કેમ દેવાના તો 4 વડે ભાગ્યા હતા બરોબર 4 વડે ભાગ્યા હતા તો 100 અહીંયા ભાગ્યા હતા એટલે શું થશે 0.8225 82.25 તો આ કેવા છે શાંત દશાંશ બરોબર અહીંયા અટકી ગયું એટલે કે શાંત દશાંશ હવે આપણે 3 વસ્તુ છે ભાગાકાર કરવાનો જો જવાબ અટકી જાય તો શાંત દશાંશ કહેવાય જવાબ અનંત આવે પણ રિપીટ થતો હોય તો
અનંત આવૃત રિપીટ ના થતો હોય તો અનંત અનાવૃત બરાબર આ તો ક્વેશ્ચન 1 હવે જો ક્વેશ્ચન 2 તમે જાણો છો કે એક સતમાંશ બરાબર અહીંયા આપણે એક સતમાંશ આપ્યા છે 1/7 બરાબર 0.14 2857 બરાબર રિપીટ થાય છે આપણે જોયો તો ક્વેશ્ચન 1 4 2 8 5 7 છે શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું હશે તો કે આ કિંમતો શોધવાની છે 2/7 થી લઈને 6/7 સુધીની તો જો આના માટે શું કરશું પહેલા તો 2/7 તો આનો 2 બાર ગુણાકાર કરી લો તો 2 × 1/7 આ રીતે લખી શકાય તો 2 × 1/7 ની કિંમત આપણને આપેલી છે કે 0.142857 બરાબર આના ગુણ્યા આ કરશો તો કેટલા થશે 142857 ગુણ્યા 2 કેટલા થશે 7 × 14 5 × 10 = 11 8 × 16 = 17 2 × 4 = 5 4 × 8 અને 2 × 6 = 2 બરાબર તો આનો જવાબ કેટલો આવ્યો આનો તો કે 0.28571 14 બરાબર 285714 એ જ પ્રમાણે આ પહેલું બીજામાં શું છે 3 × 7 તો કેટલા થશે 3 × 1/7 બરાબર 3 × 0.142857 તો કેટલા થશે તો કે 142857 ગુણ્યા 3 એટલે 7 × 21 5 × 15 = 17 8 × 24 = 25 10 × 6 = 8 4 × 12 અને 3 × 3 = 4 તો કેટલા થાય અહીંયા 0.4285 71 બરોબર એ જ પ્રમાણે 3 નંબર તો કે 4/7 બરાબર 4 × 1/7 બરાબર 4 × 1 કેટલા છે 0.142857 બરોબર તો અહીંયા કરીએ 1 4 2 8 5 7 ગુણ્યા 4 7 × 6 = 28 5 × 20 = 22 8 × 32 = 34 4 × 8 ને 11 6 × 16 = 17 4 × 4 = 5 કેટલો આવે 0.571428 બરાબર હવે અહીંયા કેટલા બાકી રહ્યા કે 4 5/7 અને 5 તો કેટલા છે 6/7 તો કે જો આનો જવાબ કેટલો આવશે ટ્રિક બતાવો 1 વાડે શું હતું 14 28 57 પછી 2 વાડે શું કર્યું તો કે 28 57 14 28 57 14 એટલે પાછળ જતા રહ્યા બરોબર પછી અહીંયા શું થયું તો કે 28 4 જો દરેકનો જવાબ 28 57 14 42 હા 28 57 14 ડાયરેક્ટ નહીં થાય બરોબર કરવું પડશે આમાં તો કે 5 × 1/7 તો 1/7 કેટલા હતા 14 28 57 ગુણ્યા
पांच पांच सीता पांच बारह पच्चीस छब्बीस सत्ताईस अट्ठाईस आठ पंचे चालीस ने बेतालीस पांच दस ने चार चौदह पांच बीस ने एक पांच पांच ने सात कितना आया 0.714285 ये जितने छेद है तो क्या यहाँ छोट है जैसे छोट छोट सिक्का बेतालीस छोट पचास में चार चौतीस आठ छः अड़तालीस इक्यावन बराबर छोट दो बारह पांच सत्तर छोट जब चौबीस में पच्चीस दर्शावानी छे हमारा आपने एक एग्जांपल करिए क्वेश्चन 3 है वो पहला छे 0.62 तो एन पी बाय क्यू स्वरूप में दर्शावानी छे तो 0.6 એટલે કેટલા તો કે 0.6666 બરાબર x बराबर 0.6666 दारू दाता अबे अपने बात करी थी तो एक लिटी हो एक अंक पर लिटी आ गई हो એટલે રિપીટ થાય છે બરોબર તો એ હોય તો 10 વડે ગુણવાના તો 10 વડે ગુણતા કેટલા થાય 10x बराबर एक भी पॉइंट आ जाता है सिर्फ 6.6666 बराबर अब इसको करवाना तो क्या 6.6666 माइनस जेटी में जाओगे दारी थी ये बात करवानी बराबर 0.6666 फिर आप से 0000 अरे 6 एम नाइन अरे 6 जवाब आया बराबर तो क्या 10x बराबर 6 एम नाइन वत्ता करवाना तो हमें शू करवा आज जवाब आयो एमा प्लस करवाना कितना तो के जे कीमत डाली थी ये એટલે કે 0.6666 એટલે 0.6666 તો આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે આ ઉપર તો એ થાય બરાબર તો હવે 10x બરાબર 6m પણ 0.666 કેટલા છે તો કે x જ્યાં x બરાબર 0.6666 બરાબર આ સમજવા માટે છે ખાલી તો કેટલા થયા 10x બરાબર 6 + x તો કે x બરાબર ની આપણે જોઈ લઈએ તો 10x - x બરાબર 6 તો કે 9x બરાબર 6 कितना बच्चे x बराबर छोड़ा चिल्मा 9 तो x बराबर 23 अन्य कितना बच्चे ड्रॉन को छो अने ड्रॉन करी 9 तो ड्रॉन ड्रॉन कैंसिल तो बेरा चिल्मा 3 बराबर तो p by q स्वरूप में आप बोलिए क्यों आप बोले अबे ऐसा बच्चे लोग वीडियो क्वेश्चन नंबर 2 0.4777 અહીંયા ધ્યાન રાખજો ચોકડા જેના લઈને ખાલી 7 પર છે લીટી એટલે 7 નું લીટી થશે
પછી કરશું હવે એક પણ છે એટલે કે 10 વડે ગુણવાના 10 વડે ગુણતા બરાબર તો કેટલા થશે 10x બરાબર અહીંયા 10 વડે ગુણશું એટલે 4.7777 હવે શું હતું અહીંયા શું હતું કે 4.7777 માઈનસ જે ધારેલી કિંમત હતી એ અહીંયા બાદ કરવાની છે એટલે 0.4777 કેટલા આવશે 000 7 5 4 જાય તો 3 અને અહીંયા 4 બરાબર કેટલા આવ્યા 4.3 તારા તો હવે શું કરશું આગળ તો કે 10x બરાબર 4.3 4.3 અને પ્લસ કરીશું કેટલા આવ્યું કે જે કિંમત ધારેલી એ કિંમત બરાબર એટલે કે 0.4777 એટલે અહીંયા કરશું આપણે વત્તા 0.4777 બરાબર તો અહીંયા કેટલા થશે 10x બરાબર 4.3 તો આના બરાબર તો કેટલા છે x બરાબર x ની કિંમત છે આવી એટલે હવે x આ બાજુ આવી જશે એટલે 10x માઇનસ x બરાબર 4.3 તો કેટલા થશે 10x બરાબર તો કે 9x બરાબર 4.3 તો અહીંયા કેટલા થશે x બરાબર 4.3 છેદમાં 9 બરાબર હવે અહીંયા x બરાબર બંને બાજુ 10 વડે ગુણીએ ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલા થશે 1.6 એટલે 43/90 બરાબર તો આ કેટલા મળ્યા 43/90 આ કેવી રીતે સમય સંખ્યામાં T/Q સ્વરૂપમાં આવી ગઈ બરાબર હજી ત્રીજો એક આપ્યો છે ત્રીજો એક ક્વેશ્ચન તો કેટલા છે 0.001 0.001 ત્રણે વાર એટલી આપી છે એટલે ધ્યાન રાખજો બરાબર કેટલા થશે 0.001 001 001 બરાબર તો હવે x બરાબર 0.001 001 ધારતા તો હવે ત્રણ કિંમત આપી છે તો 1000 વડે ગુણવાનું બરાબર ત્રણ મીંડા હોય એવી કિંમત વડે ગુણવાનું એટલે કે 1000x બરાબર અહીંયા 1 2 3 1.001 001 થઈ જશે બરાબર 1000 વડે ગુણશું એટલે તો હવે શું તો 1000x બરાબર અહીંયા 1.001 001 માઇનસ આપણે આ કર્યું ને આગળ શું કર્યું કે પહેલા માઇનસ સેનો માઇનસ તો કે જે કિંમત ધારી હોય એ જે 0.001 001 એટલે 0000000 પોઈન્ટ 1 એમનો 10 કેટલા મળે અહીંયા 1 પણ શું કરશું વત્તા અહીંયા વત્તા શું કરતા હતા કે જે કિંમત ધારી હોય એ એટલે 0.001001 એટલે આ જે કિંમત કરો તો જવાબ શું આવશે જવાબ આ જે કરી તું એ જ આવશે એટલે કે અહીંયા કેટલી થશે 0.001001 બરોબર તો હવે શું 1000x બરાબર 1 વત્તા આના બરાબર શું હતું તો x હતો બરોબર x હવે x બરાબર કે આમાં લઈ લેવાનું 1000x માઇનસ x બરાબર 1 તો કેટલા થશે તો કે 999x બરાબર 1 તો x બરાબર કેટલા મળ્યા 1/999 લાસ્ટો આવ્યો સમય સંખ્યા આ તમારો જવાબ બરાબર પ્રેક્ટિસ કરજો આનો આગળ સદ્ય બાકી છે હજી બરાબર એટલે પછી કરીશું